नमस्कार, हेलो सौराष्ट्र न्यूज़ में हूँ निराली व्यास। आप दर्शक मित्रों नो स्वागत करो छू। सब प्रथम जोई आजनी न्यूज़ हेडलाइंस। लीमड़ी चोटीला ने तमाम बैठकों पर भाजपा ने विजय बनावा सायला खाते सीएम नो आह्वान। राज्यना चार महानगरों में 15 मार्च सुधी रात्रि कर्फ्यू लंबावायो। राजकोट में कोरोना नो वधतो जतो कहर, नवा 55 केस। हवे जोई समाचार संपूर्ण विस्तार थी। विनायक दामोदर सावरकर वीर सावरकर नी आज पुण्यतिथि निमित्ते इंडोर स्टेडियम रेसकोर्स खाते आवेल प्रतिमानु पंडित दीनदयाल उपाध्याय मानव विकास फाउंडेशन द्वारा संस्थाना ज संयोजक राजूभाई ध्रुव अने संस्थाना सदस्यों भास्करभाई त्रिवेदी, किरणभाई चावड़ा, संजयभाई लोटिया, अमितभाई ध्रुव, अरविंदभाई जोशी अने भाविकभाई अग्रवाल तथा विजयभाई गांधी सहित भाविकभाई स्पोर्ट्स कोच एकेडमी विद्यार्थी खास उपस्थित रहा था। अहेवाल विजय मुखाणा। राजकोट एक सौराष्ट्रना पाटनगर समूह शहर छे। प्रजा उत्साही छे, उद्यमशील छे अने शौर्य पराक्रमवाळी छे। आवा समये राजकोटने आंगणे रेसकोर्स अने रेसकोर्समां वीर सावरकरजीनी, विनायक दामोदर राव सावरकर के जे एक प्रखर क्रांतिकारी हता, महान देशभक्त हता, आझादीना महान लड़वैया के जेमना रूए रूए राष्ट्रवाद हतो, जेमना रूए रूए देशभक्ति हती, भारत माताની ભક્તિ હતી, એવા વીર સાવરકરજીની આજે પુણ્યતિથિ છે ત્યારે પંડિત દીનદયાલ ઉપાધ્યાય માનવ વિકાસ ફાઉન્ડેશન અમે સૌ મિત્રો આજે રેસકોર્સ ખાતે એમની પ્રતિમાએ મળી અને આજે એમને ભાવવંદના કરી છે। એમને પુષ્પાંજલિ દ્વારા અમે શ્રદ્ધાસુમન અર્પ્યા છે। નાની ઉંમરના ભાઈઓ બહેનો, આમાં ઘણા રમતવીરો પણ છે, ભવિષ્યમાં દેશના ખૂબ સારા નાગરિકો બને, એક ઉત્તમ દેશ દાજ ધરાવતા, રાષ્ટ્રહિતને કેન્દ્રમાં રાખતા જવાબદાર નાગરિકો બને, પોતાની કેરિયર બનાવે, પોતાની કારકિર્દી બનાવે, પણ હૈયે ભારત માતાનું હિત રાખે, દેશના હિતને રાખે। આવનારા દિવસોમાં સમગ્ર વિશ્વમાં અનેક પડકારો છે, ત્યારે ભારતનો એક એક નાગરિક જવાબદાર બને, સ્વયંસિદ્ધવાળો બને, દેશદાજવાળો હોય। એટલા માટે પણ જે લોકોએ આઝાદીની લડતમાં ભોગ આપ્યો છે કે જેના કારણે જેણે જો પોતાનું બલિદાન ન આપ્યું, ત્યાગ તપસ્યા નું સમર્પણ ન કર્યું હોત, તો કદાચ આપણે આઝાદી ન મળી હોત, આજે આપણે મુક્ત હવામાં શ્વાસ લઈ શકીએ છીએ, એ પણ આ ક્રાંતિકારીઓના કારણે જ લઈ શકીએ છીએ। ત્યારે ડગલે ને પગલે જેમની યાદો આપણા જીવનમાં સમાયેલી છે, જેમના કારણે આપણે આઝાદીની મુક્ત હવા લઈ શકીએ છીએ, કે જેમણે વિનાયક દામોદર સાવરકર એટલે કે વીર સાવરકર કે જેમને અંગ્રેજોએ 50 વર્ષની કાળાપાણીની સજા કરી હતી અને જેને એવી અસહ્ય યાતનાઓ આપવામાં આવી હતી કે ઘણા બધા આંદામાનમાં કેદીઓ આત્મહત્યા કરી લેતા હતા, ત્યારે વીર સાવરકરજીએ શૌર્ય પરાક્રમ, નિડરતા અને નિર્ભીકતા સાથે અંગ્રેજોનો સામનો કર્યો અને અનેક યુવાનોને પ્રેરણા આપી, અનેક યુવાનોએ દેશના હિત કાજે પોતાના બલિદાનો આપ્યા, સમર્પિત જીવનને સમર્પિત કર્યું। આવા સાવરકરજીને આજે અમે સૌ મિત્રોએ સાથે મળી ભાવવંદના કરી છે।